कैलेसिस अपोक्साइंस सब्जेक्ट बायोलॉजी चैप्टर नंबर 4 स्टैंडर्ड 5। आज आपरे जोवानो छे पिल्स विशे। पिल्स એટલે એનો મતલબ થાય ગોળી। આ એવી મેડિસિન છે કે જેનો ઉપયોગ અત્યારે ખૂબ મોટી માત્રામાં થઈ રહ્યો છે આખા વિશ્વમાં। उपयोग शुं विषे थोड़ी बात करी तो मान लो कि प्रजनन बे सजीव प्रजनन करूं भूल थी शुक्रकोष नो त्याग जे ते स्त्री गर्भाशय में थई गयो परंतु आ बने दंपतिओ बाळक बने एवी इच्छा धरावता नथी तो ये बाळक સ્ત્રીના ગર્ભાશયમાં ગ્રોથ ના થાય તેને અટકાવવા માટે ઉપાય શું તો કે આ ગોળી ગોળીની મદદથી એ બાળકનો ડેવલપ થતો અટકાવી શકો। લાસ્ટ લેક્ચરમાં આપણે એવું ભણ્યા હતા કે શુક્રકોષનો અંડકોષ સાથે અટકાવ કરી રીતે કરો તો કુદરતી પદ્ધતિ હતી અને અવરોધ પદ્ધતિ પણ હતી જેની મદદથી શુક્રકોષનો અંડકોષ સાથેનો મિલાપ અટકાવી શકો। જ્યારે ગોળી ગોળી નો ઉપયોગ શું પિલ્સ નો તો કે શુક્રકોષ નો અંડકોષ સાથે ફલન થઈ ગયો છે અથવા થાવા ઉપર છે ખૂબ નજીકના સમયમાં છે ખૂબ નજીક છે તો એ સમયે પિલ્સ એને અટકાવી શકે છે। જે મેડિસિન આ મેડિસિન મેડિકલમાં પણ સારી રીતે ઉપલબ્ધ છે થોડી કિંમત પણ ધરાવે છે પણ ગોળીના લેવાના ટાઈમિંગ પ્લસ એની સમય મર્યાદા નિશ્ચિત હોય છે એના વિશે થોડું જોઈએ તો સૌથી પહેલા આપણે એ જોઈએ કે આ પિલ્સ એટલે કે ગોળી શેની બનેલી છે। સૌથી પહેલી વાત એ કે ગોળી છે એ બિન સ્ટેરોઇડ છે। બિન સ્ટેરોઇડ એટલે શું તો કે એની અંદર લિપિડ હોતો નથી એટલે કે ઇન ધ લિપિડ એબ્સન્સ એટલે કે ગોળી છે એ સૌથી પહેલી વાત એ કે બિન સ્ટેરોઇડ છે। બીજી વસ્તુ કે એ કઈ રીતે બનાવવામાં આવે છે તો કે ગોળીની અંદર પ્રોજેસ્ટોજેન્સ અથવા પ્રોજેસ્ટોજેન પ્લસ ઇસ્ટ્રોજનનું સંયોજન છે એટલે કે આની અંદર પ્રોજેસ્ટેરોન પ્લસ ઇસ્ટ્રોજન બંનેનું સંયોજનથી આ પિલ્સ બનાવવામાં આવી છે જે બિન સ્ટેરોઇડ છે। આ ગોળીનો ઉપયોગ એટલે કે એને લેવાની પદ્ધતિ તમે કઈ રીતે લેશો તો જો પદ્ધતિઓ ઘણી બધી પ્રકારની હોય દવા લેવાની જેમ કે ઇન્જેક્શન દ્વારા પણ લઈ શકો છો મુખ દ્વારા પણ લઈ શકો છો પણ પિલ્સ છે એને બંને રીતે તમે લઈ શકો છો ઇન્જેક્શન દ્વારા લઈ શકો છો અને મુખ દ્વારા પણ લઈ શકો છો। જ્યારે મોદા એટલે કે મુખ દ્વારા તમે પિલ્સનો ઉપયોગ કરો છો તો એ 21 દિવસ સુધી તમારે કન્ટિન્યુ લેવી પડે। લેવાનું સ્ટાર્ટ ક્યારે કરવાનું તો કે જ્યારે એ સમનન થઈ ગયો હોય એટલે કે પ્રજનન થઈ ગયું હોય શુક્રકોષનો ત્યાં ગર્ભાશયમાં થઈ ગયો હોય તેના 5 દિવસ પછી અથવા એમ પણ કહી શકો કે ઋતુ સ્ત્રાવના 5 દિવસ પછી આ ગોળી લેવાનો સ્ટાર્ટ કરવાનો છે અને કન્ટિન્યુ એટલે કે દરરોજ 21 ડેઝ તમારે કન્ટિન્યુ લેવી પડે તો તમને રિઝલ્ટ મળતો હોય। હવે કામ શું કરશે તો કે અંડરપાત માની લો કે જે અંડરપાત નથી જો અંડરપાત એટલે શું તો કે અંડપિંડમાંથી અંડકોષ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની ઘટના જેને અંડપાત તરીકે ઓળખવામાં આવે છે એટલે કે અંડપાત જો થયું ના હોય તો તેને અટકાવી દે છે પ્લસ ગર્ભસ્થાપનને પણ અટકાવી દે છે। પહેલી વાત એ કે અંડપાત અટકાવ અંડપાત એટલે કે અંડપિંડમાંથી અંડકોષને મુક્ત થતો અટકાવી દે। બીજી વાત કે માની લો કે અંડપાત થઈ ગયો છે એટલે કે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થઈ ગયો શુક્રકોષ સાથે
સાથે એનું મિલન થઈ ગયું એટલે કે શુક્રકોષ અને અંડકોષ જોડાઈ ગયા અને ફલન થઈ ગયું. ફલન થાય એટલે નેક્સ્ટ સ્ટેજ આવે ગર્ભસ્થાપન. માની લો કે ગર્ભાશય હોય જ્યાં અંડકોષ અને શુક્રકોષનું ફલન થઈ ગયું, પછી બને છે ઝાયગોટ. ઝાયગોટ હોવાથી ગર્ભાશયમાં સ્થાપન પામે અને ધીરે ધીરે તેમાંથી બાળક બને. એટલે કે જો કદાચ અંડકોષનું શુક્રકોષ સાથે ફલન થઈ ગયું હોય તો ગર્ભ સ્થાપન થવાનો જે સ્ટેજ હોય એને અટકાવી દે છે. ફળ કામ શું હતું કે શુક્રકોષોનો પ્રવેશ પણ એ અટકાવી શકે છે. તો આજે બિલ સંભાળે એને 5 દિવસ પછી તમે 91 ડેઝ કન્ટિન્યુ રાખો તો જો અંડપાત ના થયો તો એને અટકાવી શકે છે. કદાચ ફલન થઈ ગયું છે તો ગર્ભસ્થાપન પણ અટકાવી શકે છે અને શુક્રકોષોનો પ્રવેશ પણ એ અટકાવી શકતી હોય. જો તમે ઇન્જેક્શન દ્વારા પિલ્સનો ઉપયોગ કરવા માંગો છો આ મેડિસિન, તો ઇન્જેક્શન અંદર પ્રોજેસ્ટેરોન પ્લસ ઇસ્ટ્રોજનનું સંમિશ્રણ છે અને ફંક્શન એનું પિલ્સ જેવો જ છે. એટલે તમે મુખ દ્વારા પણ લઈ શકો છો અને ઇન્જેક્શન દ્વારા પણ લઈ શકો છો. હવે આનો ઉપયોગ શું ક્યારે ક્યારે કરી શકો કે પિલ્સ પણ લો ઇન્જેક્શન પણ લો, પણ એનો ક્યારે એનો ઉપયોગ થાય? તો કે ખાસ કરીને બળાત્કાર જેવા કેસીસ હોય, કે બળાત્કારમાં તો શું હોય તો કે અન્ય લોકો હોય સ્ત્રી સાથે દુર્ભાગ્ય વર્તન કરે છે અને એ સમયે સ્ત્રીની અંદર બાળકની સંભાવના સૌથી વધારે હોય, તો આવા સમયે જે પીડિત સ્ત્રી હોય બળાત્કારના લીધે પીડિત થયેલી સ્ત્રી હોય એનામાં બાળક બનેવું ઈચ્છતા કોઈ ના હોય, તો એવા સમયે આવી સ્ત્રીને જો પિલ્સ આપવામાં આવે તો એના શરીરમાં બાળકનો ગ્રોથ થતો અટકાવી શકાય છે. પ્લસ અણધાર્યું અસુરક્ષિત જાતીય સમાગમથી બચો. પ્લસ અણધાર્યું અસુરક્ષિત જાતીય સમાગમથી બચો. કે માની લો કે વ્યક્તિ સમાગમ કર્યો પણ એને ખબર જ નથી કે શુક્રકોષોનો ત્યાગ એટલે કે એનું સ્ખલન ગર્ભાશયમાં થઈ ગયું અને થોડા સમય પછી ખબર પડે છે, તો આવા સમયે પિલ્સનો પણ ઉપયોગ કરી શકાય છે. એવું કહેવામાં આવે છે કે જો પ્રજનન કર્યા પછી એટલે કે સવનના 72 હોર્સ પછી તમે એને ઉપયોગમાં લઈ શકો. માની લો કે અત્યારે પ્રજનન થઈ ગયું છે તો એના 72 કલાક પછી જ આનો તમે ઉપયોગ કરી શકો છો. તો લાસ્ટ લેક્ચરમાં તમે એવું ભણ્યા કે શુક્રકોષ અને અંડકોષનું ફલન થતા અટકાવવા માટેની પદ્ધતિ કઈ. હવે તમે એવું ભણ્યા પિલ્સની મદદથી કે ચલો ફલન થઈ કોઈ પ્રોબ્લેમ નથી, તો એનો નિકાલ માટેનો ઓપ્શન શું? તો એ પિલ્સ. હવે આપણે વાત કરવાની છે એક અલગ ટોપિક જેને કહેવાય વાઢકાપ. વાઢકાપ એટલે શું? તો એના વિશે થોડું જોઈએ તો બે રીતે થતું હોય સ્ત્રી અને પુરુષમાં. એના વિશે પહેલાં થોડીક માહિતી આપો તો નહીં. કદાચ તમે સંસારમાં જોતા હો તો મેરિડ લોકો હોય એના જે ટાર્ગેટ મુજબ, કે માની લો કે બે બાળકો બનાવવા છે તો બે બાળકો એ લોકો બનાવીને દંપતિ બે બાળકો બે સંતતિ બનાવી નાખે, પછી એને એવું થાય કે હવે અમારે ભવિષ્યમાં ક્યારે અમારે હવે ત્રીજું બાળક બનાવવાનું નથી, તો આવી જે દંપતી હોય તેમાં પુરુષ અથવા સ્ત્રી ઓપરેશન કરાવતા હોય એવું કંઈક સાંભળ્યું હોય. એ ઓપરેશન કરાવ્યા પછી માની લો કે કોઈ પણ સ્ત્રીએ ઓપરેશન કરાવ્યું તો પછી એનામાં બાળક બનતું નથી, અથવા પુરુષ ઓપરેશન કરાવતો એનામાં બાળક બનતું નથી. તો એ વસ્તુ હું છે અને ઓપરેશન કરાવવાથી પછી કેમ બાળક નથી બનતું એના વિશે આપણે જોવાનું છે. જેને કહેવાય વાઢકાપ. ટાઇટલ શું લાગે? તો કે વાઢકાપ. જો પુરુષમાં કરવામાં આવે તો માની લો કે આ શુક્રપિંડ હોય આ શેષ્ય છે, તો શુક્રપિંડમાંથી શુક્રવાહિની આવી રીતે પસાર થતી હોય, બંને શુક્રપિંડમાંથી શુક્રવાહિની પસાર થતી હોય અને શુક્રપિંડ હોય તે અધ્યવૃષણ એટલે કે વૃષણ કોથળીની અંદર સુરક્ષિત હોય, તો
જે વૃષણ કોથળી હોય અને એ કેની કરતા વૃષણ કોથળી હોય એની ઉપર કાપા મૂકવા હોય અથવા જે શુક્ર વાહિની હોય આવી રીતે આખી એને અહીંયાથી વચ્ચેથી કટ કરી દેવામાં આવે અને પછી એને બાંધી દેવામાં આવતી અને જે આખી નળી છે શુક્ર વાહિની એને વચ્ચેથી અહીંયાથી કટ કરી નાખવાનું આવી રીતે એને બાંધી દો તો થાય શું તો કે શુક્રપિંડમાંથી જે શુક્રકોષ ઉત્પન્ન થાય છે એ શિશ્ના સુધી પહોંચતા નથી કારણ કે વચ્ચે ટ્રેકર થઈ ગયો છે શુક્રપિંડમાંથી જે શુક્રકોષ ઉત્પન્ન થાય છે તેનું વહન શુક્રવાહિનીની મદદથી જાય છે અને શિશ્નાની મદદથી બહાર નીકળે છે તો શુક્રવાહિનીને સ્ટર્ટ કરી નાખો તો પછી આગળ શુક્રકોષનું વહન ન થાય કોના જેવું જોઈએ તો કે એક ખેતરમાં મોટી પાઇપલાઇન કરી છે તો પાઇપલાઇનને વચ્ચેથી કાપી નાખી બાંધી દીધી તો તમારો જે ટાર્ગેટ જે વિસ્તાર હોય ત્યાં પાણી પહોંચતું નથી અને એવો જે પુરુષ હોય એ જિંદગીમાં ક્યારેય પણ આલક કરવાની શક્યતાઓ ધરાવતો નથી આ વસ્તુ ક્યારે કરાવવામાં આવે છે આ પ્રકારનું ઓપરેશન તો કે એના ટાર્ગેટ મુજબના બાળકો બની જાય પછી જો સ્ત્રી હોય તો સ્ત્રીમાં શું કરવામાં આવે તો કે સ્ત્રીઓમાં તો જેમ પુરુષમાં શુક્રવાહિનીમાં કાપ મૂકવામાં એ જ રીતે સ્ત્રીમાં અંડવાહિનીમાં કાપ મૂકીને અંડવાહિનીને બાંધી દેવામાં આવે છે અંડપિંડમાંથી અંડપાત થાય એટલે અંડકોષ ઉત્પન્ન થાય અંડવાહિનીમાં દાખલ થયો પણ એ આગળ વહન પામી શકશે નહીં કારણ કે અહીંયા વચ્ચેથી કાપ મૂકેલો છે એનો આગળ વહન થઈ શકે નહીં હવે અંડકોષ આગળ વહન ના થાય તો ગર્ભાશયમાં ના આવે ગર્ભાશયમાં ના આવે તો શુક્રકોષ સાથે વહન ના કરી શકે જેને આપણે ઓપરેશન તરીકે ઓળખીએ છીએ દંપતીઓ હોય યુગલ એ બાળકો બનાવીને જે ઈચ્છા મુજબના હોય કે એક બે બાળક બનાવવા પછી ઓપરેશન કરાવે સૌથી વધારે માત્રામાં ઓપરેશન સ્ત્રીઓમાં કરવામાં આવે છે પુરુષમાં ભાગ્યે ઓપરેશન કરાવવામાં આવતું હોય એનું રીઝન એ છે કે સ્ત્રીઓ બાળક ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે એટલા માટે તો આજે આપણો ટોપિક હતો એને કહેવાય બાળકા તો પહેલાં આપણે એ જોયું કે શુક્રકોષ અને અંડકોષનું મિલન થઈ જાય તો ત્યાં એને કઈ રીતે કઈ શકો સંગતિ બનતા બીજી વસ્તુ ટાર્ગેટ મુજબની સંગતિ બની ગઈ પછી તમારા ભવિષ્યમાં ક્યારે બાળકો બનાવવા નથી છતાં પ્રજનન કરવું છે તો શુક્રકોષ અને અંડકોષનું મિલન ના થાય એની માટે વાર્તકા પણ પદ્ધતિ આપી અને હવે એવો ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ જેનું નામ છે વંધ્યતા અથવા અફળદ્રુપતા હવે જે ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ તેનું નામ છે વંધ્યતા અથવા અફળદ્રુપતા આ ટોપિક શું કહેવા માંગે એના વિશે પહેલા જોઈએ કે આ ટોપિક કેવા લોકો રિલેટેડ છે સમાજમાં તમે જોઈ રહ્યા હશો તો ઘણા બધા એવા લોકો છે જે બાળક બનાવવા માટે કેપેબલ નથી કાં તો સ્ત્રીઓમાં પ્રોબ્લેમ હોય છે અથવા તો પુરુષમાં પ્રોબ્લેમ હોય છે માની લો કે બે યુગલ દંપતિ મેરેજ થયા 7-8 વર્ષ થયા છતાં પણ એનામાં બાળક બનતું નથી તો પ્રોબ્લેમ બંનેમાં હોઈ શકે એવા બહુ ભાગ્ય કેસીસ હોય પણ મોટાભાગે બંનેમાંથી એકમાં પ્રોબ્લેમ હોય કાં તો પુરુષમાં હોય અથવા સ્ત્રીમાં હોય પણ આપણા સમાજમાં એવી ગેરમાન્યતા હોય છે કે જ્યારે કોઈ નવ દંપતિ હોય એને જો બાળક ન થાય તો મોટા ભાગે દોષ સ્ત્રીઓ પર નાખવામાં આવતો હોય પણ જ્યારે તેની ડોક્ટરની તપાસ કરાવો ત્યારે જ ખબર પડે તમને કે પુરુષમાં પ્રોબ્લેમ છે કે સ્ત્રીમાં જેના મદદથી બાળક બનતું નથી
એવા લોકો માટે રિલેટેડ છે કે જે લોકો અપ્રદ્રુપ છે, અપ્રદ્રુપ એટલે તાલે બનાવવા માટે કેપેબલ નથી. હવે માની લો કે બે યુગલ છે, નવજાત દંપતી, 7-8 વર્ષથી આ બાળક નથી બનતું કારણ કે પુરુષ અથવા સ્ત્રીમાં પ્રોબ્લેમ છે, અને એ નવ દંપતી હોય તે બાળક બનાવવાની ઈચ્છા ધરાવે છે. તો એની માટે ઓપ્શન શું, એટલે કે એની માટે રસ્તો ક્યાં પ્રકારનો છે કે જેથી એ પણ પોતાની સંતતિ બનાવી શકે, તો એના વિશે આ ટોપિક આપણને સમજાવે છે. ટોટલ અલગ અલગ 6 પ્રકારે બાળક બનાવી શકે છે અપ્રદ્રુપ લોકો, એના વિશે આપણે થોડુંક જોઈએ. તો પહેલો ટાઈપ પડે છે ZIFT, એટલે ઝિફ્ટ. સેકન્ડ પાર્ટ પડે છે ઇન વિવો. થર્ડ પાર્ટ પડે છે IUT. ફોર્થ GIFT. પાંચમો ICSR. અને છઠ્ઠો પાર્ટ પડે છે કૃત્રિમ વીર્ય સંચય, એટલે કે IUI. આ એક એક પાર્ટ વિશે આપણે સમજીએ, અને 6 પાર્ટમાં બહુ માઇનોર ડિફરન્ટ જોવા મળે છે. એક રીતે તમે જોશો તો 6 ટાઈપ સરખા લાગશે, પણ એમાં જીવન પરિસ્થિતિ એને સમજશો તો તમને ખબર પડશે કે એ પાર્ટ અલગ અલગ છે, કારણ કે લાસ્ટ પોર્શનમાં માત્ર ડિફરન્ટ જોવા મળતો હોય. તો પહેલો ટાઈપ વિશે આપણે જોઈએ ZIFT, જેને ટૂંકમાં ઝિફ્ટ તરીકે આપણે ઓળખશું, જેનું ફૂલફોર્મ શું થાય, તો કે ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. ઝિફ્ટ ZIFT ફૂલફોર્મ શું થાય, તો કે ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. પ્રોસેસ કઈ રીતે થાય એ હવે આપણે સમજીએ. તો એનો ફૂલફોર્મ હતું, ફૂલફોર્મ શું હતું, તો કે ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. અહીંયા કે પ્રોસેસ સમજીએ આપણે, અહીં ગર્ભાશય આ એવી સ્ત્રી છે કે જે બાળક બની શકતી નથી, જેના મદદથી લોકો પુષ્કળ માત્રામાં રૂપિયા બનાવતા હોય. એ ગામના ઉપર એક મૂળ એમ હતું, મીટી ડોલર, આયુષ્યમાન ખુરાના, એ આના ઉપર થોડું રિલેટેડ છે. માની લો કે કોઈ પુરુષ હોય કે પોતાના શુક્રકોષો હોસ્પિટલમાં આપે મીડિયા સાથે, તો એને રૂપિયા આપવામાં આવતા હોય, અને જે પુરુષ આવી રીતે પોતાનું મીડિયા આપતો હોય એ પુરુષનું એટલું જે મેડિકલ જે દાતા છે, જે અંડકોષ આપ્યો, તો આની દાતા સ્ત્રી અને દાતા પુરુષ બંનેના, એટલે કે શુક્રકોષ અને અંડકોષ પ્રયોગશાળાની અંદર ફલન કરાવે. દાતા પુરુષનો શુક્રકોષ, દાતા સ્ત્રીનો અંડકોષ, બંનેનું ફલન પ્રયોગશાળામાં કરાવે. તો ફલિતાન બન્યું,
ગર્ભકોષની અવસ્થા બને એટલે કે આ જે ફલિતાંડ હોય તેનો હવે વિભાજન સ્ટાર્ટ થાય ધીમે ધીમે વિખંડન સ્ટાર્ટ થાય અને આઠ કોષીય અવસ્થામાં કોષ બની જાય પર્યાવરણની અંદર આવી પ્રોસેસ થતી હોય પછી જે આ જે આઠ ગર્ભકોષીય કોષ હોય એને ત્યાંથી પ્રયોગશાળામાંથી ઉઠાવીને જે એવી સ્ત્રી હતી જે અફળદ્રુપ હતી તેની અંડવાહિનીમાં તબદીલ કરવામાં આવે છે હજી જે એકવાર પ્રોસેસ સમજી એક એવી સ્ત્રી છે જે અફળદ્રુપ છે બાળક બનાવવા માટે કંઈ ગરબા નથી તો એ કઈ રીતે બાળક બની શકે તો કે પ્રયોગશાળાની અંદર એક દાતા પુરુષનો શુક્રકોષ મેળવવામાં આવે છે અને એક દાતા સ્ત્રીનો અંડકોષ મેળવવામાં આવે છે બંનેનું પ્રયોગશાળામાં ફલન કરવામાં આવે છે અને જે ફલિતાંડ બની આઠ ગર્ભકોષીય અવસ્થામાં બની જાય ત્યાર પછી જે અફળદ્રુપ સ્ત્રી હતી તેની અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે છે અને એનું ગર્ભાશયની અંદર ગર્ભસ્થાપન થશે અને જે અફળદ્રુપ સ્ત્રી હતી તેના પેટમાં આ બાળકનો વિકાસ કરી શકે છે એમાં ઉછેર કરી શકે છે પણ આમ જુઓ તો જીનેટિક રીતે અફળદ્રુપ સ્ત્રીનો બાળક નાની અથવા એના પતિનો બાળક નાની કારણ કે અન્ય સ્ત્રી પુરુષને શુક્રકોષ અને અંડકોષ મેળવવામાં આવ્યા હતા કેટલા માટે આજે તમે પ્રોસેસ બન્યા ચિફ્ટ જાયગોડ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર એના જેવી જ એક પદ્ધતિ છે આઈયુટી આઈયુટી એનો ફૂલ ફોર્મ શું થાય તો કે ઇન્ટ્રા યુટેરિન ટ્રાન્સફર આઈયુટી એનો ફૂલ ફોર્મ શું થાય તો કે ઇન્ટ્રા યુટેરિન ટ્રાન્સફર કોના જેવી પદ્ધતિ છે તો કે જીફ્ટ તો જેમ જીફ્ટની અંદર દાતા સ્ત્રીનો અંડકોષ દાતા પતિનો શુક્રકોષ પ્લસ ફલિતાંડ આઠ ગર્ભકોષીય કોષ બન્યો તેને સ્ત્રીને અંડવાહિનીમાં તબદીલ કરવામાં આવ્યો હતો એ જીફ્ટમાં જો જ્યારે આઈયુટીમાં શું થાય સેમ પ્રોસેસ પણ ફરક એટલો કે જીફ્ટમાં તેની અંડવાહિનીમાં દાખલ કર્યો જ્યારે આઈયુટીમાં ડાયરેક્ટ તમે ગર્ભાશયની અંદર દાખલ કરાવવામાં આવે છે ખાલી એટલો ફરક છે જેમ પ્રોસેસ જીપ્ટમાં થઈ એ જ પ્રોસેસ આયુટીમાં થઈ ફરક શું તો કે જીપ્ટમાં જે આઠ ગર્ભકોષીય કોષ બને છે તેને અંડવાહિનીમાં દાખલ કરવામાં આવે છે જ્યારે આયુટીમાં જે આઠ ગર્ભકોષીય કોષ બને છે તેને ડાયરેક્ટ ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે ખાલી એટલો તફાવત છે સેમ પ્રોસેસ બીજી વાત કરીએ આપણે ઇન વિવો તો કે ફલન સ્ત્રીના શરીરમાં છે અને પછી અન્ય સ્ત્રીમાં દાખલ કરવામાં આવે છે એક સ્ત્રી એવી છે જે અફળદ્રુપ છે અને શરીરમાં ફલન નહીં થયું આ સ્ત્રી એવી છે જે ફળદ્રુપ છે તો આ સ્ત્રીના પતિના આ સ્ત્રીના પતિના શુક્રકોષને આ સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે સરખી રીતે સમજો કે આ સ્ત્રી કેવી છે તો કે અફળદ્રુપ તે બાળકની બને છે આ સ્ત્રી ફળદ્રુપ છે તો શું થાય તો કે આ સ્ત્રી હોય તેના પતિના શુક્રકોષ આ સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે જો ફલન થાય એટલે આ જે સ્ત્રી હોય તેમાંથી ફલિતાંડને આ સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે જેને કહેવાય ઇન વિવો પદ્ધતિ બીજે વાત સમજો કે આ સ્ત્રી અફળદ્રુપ છે આ સ્ત્રી ફળદ્રુપ છે તો આ સ્ત્રીના જે પતિ હોય તેના શુક્રકોષ આ સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે ત્યાં ફલન થાય અને પછી જે ફલિતાંડ બને તેને આ સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે અને જે અફળદ્રુપ સ્ત્રી હોય તેના ગર્ભાશયમાં ગર્ભસ્થાપન થાય અને એમાંથી બાળકનો ગ્રોથ થઈ શકે છે પછીની પદ્ધતિ આવશે ગિફ્ટ જી
GIFT જેને ટૂંકમાં આપણે કહીશું ગિફ્ટ જેનો ફૂલ ફોર્મ થાય ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર GIFT એટલે ગિફ્ટ ગિફ્ટ જેનો ફૂલ ફોર્મ શું થાય તો કે ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર આમાં શું થાય તો કે દાતામાંથી અંડકોશ લે સ્ત્રીની અંડરવાહિનીમાં દાખલ કરાય આ પદ્ધતિ એવી સ્ત્રી માટે ઉપયોગી છે કે જેમાં સ્ત્રીમાં પ્રોબ્લેમ હોય કે એવી સ્ત્રી જે પોતાના શરીરમાં અંડકોષ ઉત્પન્ન નથી કરી શકતી ગિફ્ટ પદ્ધતિ એવી સ્ત્રી માટે ઉપયોગી છે જે સ્ત્રી પોતાના શરીરમાં અંડકોષ ઉત્પન્ન કરવા માટે કેપેબલ નથી અપ્રોપ્રિયેટ છે આ સિમ્પલ પદ્ધતિ કે એવી સ્ત્રીમાંથી અંડકોષ જે ફળદ્રુપ સ્ત્રી હોય એના શરીરમાંથી અંડકોષ લઈ લો અને અફળદ્રુપ સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરો ફળ થઈ જશે એટલે કે દાતામાંથી એટલે કે દાતા સ્ત્રીમાંથી અંડકોષ લઈને સ્ત્રીની અંડરવાહિનીમાં દાખલ કરી અહીંયા એ જ કર્યું પણ આ પ્રયોગશાળામાં આ છે તો ડાયરેક્ટ કારણ કે અફળદ્રુપ સ્ત્રીની અંડરવાહિનીમાં તમે અંડકોષ દાખલ કર્યા હોય દાતા સ્ત્રીમાંથી જ્યાં શુક્રકોષ પોતાના સ્પર્મ દ્વારા દાખલ થશે અને ફલન કરશે બાળક બની શકે છે બીજી પદ્ધતિ ICSI ICSI ફૂલ ફોર્મ શું થાય તો કે ઇન્ટ્રા સાયટોપ્લાસ્મિક સ્પર્મ ઇન્જેક્શન વેલી પદ્ધતિ પદ્ધતિ જેને ટૂંકમાં શું કહીશું આઈ સી એસ આઈ આઈ એટલે ઇન્ટ્રા સી એટલે સાયટોપ્લાસ્મિક એસ એટલે સ્પર્મ અને આઈ એટલે ઇન્જેક્શન હજી એક વાર હવેની પદ્ધતિ કઈ છે તો કે આઈ સી એસ આઈ ફૂલફોર્મ શું થાય તો કે ઇન્ટ્રા સાયટોપ્લાસ્મિક સ્પર્મ ઇન્જેક્શન આમાં શું કરવામાં આવતું કે શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે માની લો કે આ અંડકોષ ઇન્જેક્શનની મદદથી ડાયરેક્ટ શુક્રકોષ અંડકોષમાં તબદીલ કરવામાં આવે તબદીલ એટલે કે દાખલ કરવામાં આવે પ્રયોગશાળામાં ફલન કરાવવું અંડવાહિનીમાં દાખલ કરવામાં ફલન થાય એ બધો કોઈ વેટ જ નહીં સીધો અંડકોષમાં શુક્રકોષ દાખલ કરે અને ફલન થઈ ગયું લાસ્ટ પદ્ધતિ કૃત્રિમ વીર્ય સંચય જેને કહેવાય IUI જેનો ફૂલફોર્મ થાય ઇન્ટ્રા યુટેરિન ઇન્સેમિનેશન IUI ઇન્ટ્રા યુટેરિન ઇન્સેમિનેશન આ કેવા પુરુષો માટે ઉપયોગી છે એના વિશે વાત કરી તો કે પુરુષ સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોવાને કારણે સ્ખલનમાં શુક્રકોષોની સંખ્યા ખૂબ ઓછી હોવાને કારણે વીર્યને પતિ અથવા સ્વસ્થ દાતામાંથી એકત્રિત કરવામાં આવે છે અને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિમાં અથવા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે આ પદ્ધતિ કોની માટે ઉપયોગી તો કે એવા પુરુષો માટે ઉપયોગી છે જે સ્ખલનમાં શુક્રકોષોની સંખ્યા ઓછી ઉત્પન્ન થતી હોય એવો અફળદ્રુપ પુરુષની વાત માટે આ પદ્ધતિ વપરાય છે માટે કે જે ઓછી માત્રામાં શુક્રકોષ ઉત્પન્ન કરે પ્લસ એનો શુક્રકોષ હોય એ શક્તિશાળી ના હોય જેથી વહન ના થઈ શકે ચાલી ના શકે અને જેના મદદથી ફલન ના થાય એવા માટે આ ઉપયોગી છે તો આમાં શું કરવામાં આવે તો કે માની લો કોઈ પણ સ્ત્રી હોય આ તેનો ગર્ભાશય છે તો જે પુરુષ હોય એના શુક્રકોષ મેળવીને ડાયરેક્ટ ગર્ભાશયમાં દાખલ કરી દેવામાં આવે છે જેથી ફલનની શક્યતાઓ પણ વધી જાય પ્લસ બાળક બની શકે છે પ્લસ એનો ગ્રોથ પણ થઈ શકે છે તો જે સમાજમાં એવા ઘણા બધા લોકો હોય છે જે અપ્રદ્રુપ હોય ઊંધિયો ધોધ ધરાવતા હોય અને એવી દંપતી હોય કે જેમાં પુરુષમાં પ્રોબ્લેમ હોય અથવા સ્ત્રીમાં પ્રોબ્લેમ હોય સમાજમાં એવું જ માનવામાં આવે છે કે સ્ત્રીમાં પ્રોબ્લેમ છે તો જ્યારે આવો કેસીસ આવે સામે ત્યારે બંને દંપતીઓ સ્ત્રી અને પુરુષને ડાક્ટરની તપાસ કરાવો હોસ્પિટલમાં અને સૌથી
પહેલા કારણ જાણો કે પુરુષમાં છે કે સ્ત્રીમાં બંનેમાંથી કોઈ પણ બંનેના પ્રોબ્લેમ હોય તો પ્રોબ્લેમ નથી એકમાં પ્રોબ્લેમ હોય તો પણ કોઈ જાતનો મૂંઝાવણ જરૂર હોતી નથી જે ડોક્ટરો અલગ અલગ છ પ્રકારની પદ્ધતિની મદદથી એ લોકો બાળક બનાવવા માટે સક્ષમ કરી શકે છે પણ સમાજમાં એવી માન્યતાઓ છે કે વંધ્યતા ધરાવ છાળ છે તે જ પણ હરેકના ઓપ્શન હોય છે અને એના ઉપાય પણ હોય છે તો એટલું આપણે અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ થાય છે બીજી વચ્ચે ટૂંકમાં તમને વાત કરું જાતીય સંક્રમિત રોગો વચ્ચે ટોપિક છે એના વિશે થોડી વાત કરું તો કે 15-21 અથવા 24 વર્ષની વયજૂથના જે વ્યક્તિઓ હોય એની અંદર જાતીય સંક્રમિત રોગો સૌથી વધારે પ્રમાણમાં થતા હોય કઈ રીતે થાય તો કે શરીરને અસ્વસ્થ રાખવાથી થાય એની સાર સંભાળ પ્લસ નિયમિત રીતે એને સાફ કરવાથી પણ રોગો અટકાવી શકાય છે જો એમાં તકેદારી ના રાખો તો રોગ થઈ શકે છે પ્લસ એક કરતાં વધારે મિત્રો સાથે અવરોધક સાધનોનો ઉપયોગ કર્યા વગર સમાગમ કરવાથી પણ આવા રોગો થઈ શકે છે જેમાં ખંજવાળ આવી વગેરે વગેરે જેવા લક્ષણો તમે જોઈ શકો છો પ્લસ જાતિ સંક્રમિત રોગો હિપેટાઇટિસ બી જેવા વગેરે રોગો છે એ મોટા ભાગે ચેપી રોગો છે જે એક વ્યક્તિના સંપર્કમાં આવતી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાઈ શકે છે તો આ બધી અલગ અલગ પ્રકારની તકેદારી રાખવી પ્લસ જો એવું કાંઈ જણાય તો તરત જ ડાક્ટરની તપાસ કરવાથી આ બધા રોગો સામે તમે લડી શકો છો આ ચેપ્ટર આપણને ટૂંકમાં એવું સમજાવે છે કે આ વસ્તુ કોઈ ખરાબ બધી નથી એમાં જો તમને નોલેજ હોવું જરૂરી છે જેથી દેશમાં વસ્તી વધારો ન થાય તમારું ફેમિલી લિમિટેડ રહી શકે છે પ્લસ કોઈ રોગો સામે તમે કઈ રીતે એને લડી શકો છો પ્લસ જો વધ્યતાની હોય તો એની માટે તમે શું શું પગલાં લઈ શકો છો પ્લસ બાળકના જે ટાર્ગેટ પ્રમાણે જનન કરાવી લીધા પછી હવે બાળકની ઈચ્છા નથી ધરાવતા લોકો તો એની માટે